જોડે તાલુકાના રાજવાડી ગામ પાસે આવેલ સારસા ડુંગર પાસે પ્રેમ લગ્ન કરનાર દંપતી ઉપર પરણીતાના સગા ભાઈએ જ જીવલેણ હુમલો કરતા બહેનનું મોત નિપજ્યું હતું, ત્યારે રાજવાડી પોલીસે ગણતરીના કલાકોમાં જ સમગ્ર પ્રકરણમાં સંડોવાયેલા બે આરોપીઓને ઝડપી પાડીને જેલ ભેગા કર્યા હતા. ઝઘડિયા તાલુકાના રાજપાડી ગામે આવેલ સારસા ડુંગર પાસે પ્રેમ લગ્ન કરેલ પતિ પત્ની ઉપર જીવલેણ હુમલો થયો હતો. પતિ પત્નીના ઉપર લોખંડના પાઇપ વડે હુમલામાં પત્ની સરસ્વતી બેનનું મોત નીપજ્યું હતું, તેમજ પતિ હેમંતભાઈ નરપતભાઈ વસાવાને પણ ઇજા થતા 108 દ્વારા ભરૂચ સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા. આ ઘટના સંદર્ભે રાજપાડી પોલીસ દ્વારા અલગ અલગ ટીમો બનાવીને ટૂંકા સમયમાં બે આરોપીને ઝડપી પાડીને રાજપાડી પોલીસે અન્ય આરોપીની સંડોવણી છે કે કેમ તે દિશામાં તપાસના ચક્રો ગતિમાન કર્યા છે. જોકે આ સમગ્ર ઘટનામાં આરોપી મરજનારના સગા ભાઈ હોવાનું પણ બહાર આવ્યું છે. રાજપાડી પોલીસ દ્વારા પ્રાપ્ત મળતી માહિતી અનુસાર રાજપાડીથી નેત્રંગ રોડ ઉપર રાજપાડી ગામ પાસે આવેલ શારશા ડુંગર પાસે પ્રેમ લગ્ન કરેલ દંપતી બાઇક લઈને આવતા હતા. તે સમયે અલ્ટો ગાડી નંબર GJ16BK4593 ગાડી દ્વારા ટક્કર મારીને પતિ પત્ની પડી જતા સાથે આરોપી મહેશભાઈ શુકલભાઈ વસાવા અતુલભાઈ શુકલભાઈ વસાવાને લોખંડના પાઇપ વડે હુમલો કરીને ભાગી ગયા હતા. આ બનાવ સંદર્ભે 108 બોલાવીને ભરૂચ ખાતે સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. આ હુમલામાં સરસ્વતી બેન હેમંતભાઈ વસાવાનું મોત નીપજ્યું હતું અને હેમંતભાઈ નરપતભાઈ વસાવા રહે હિંગોરાને ગંભીર ઇજાઓ પહોંચતા સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા. આ ઘટનાની જાણ થતાની સાથે જ આરોપીઓને ઝડપી પાડવા માટે રાજપાડી પોલીસ દ્વારા અલગ અલગ ટીમો બનાવીને આરોપીને ગણતરીના કલાકોમાં રાજપાડી ઉમલ્લા રોડ ઉપર ગાડી સાથે ઝડપી પાડીને આગળની કાર્યવાહી આરંભી છે. એટલે અમે રાજપાડી એમ જ કામથી આવેલા હતા, પછી રિટર્નમાં જતા હતા ને તો એના ભાઈ બે ભાઈ હતા, તેમણે એ લોકોની અલ્ટો ગાડી હતી, અલ્ટો કેટેન, તેનાથી અમને ટક્કર મારી પહેલા તો પછી અમે પડી ગયા ને તો પછી એ લોકો ઉતરીને પછી એ લોકો પાસે લોખંડની પાઇપ હતી, તેનાથી મને ને એને બંનેને માર મારેલો. પછી અહીંયા તમે કેવી રીતે પહોંચ્યા? એટલે પછી હું તો હોશમાં હતો, મારી વાઈફ હતી તે બેભાન થઈ ગઈ હતી, તો મારી પાસે ફોન હતો અને પેલા કોઈ હતા બીજા બેન, તેમણે મને હેલ્પ કરી અને પછી મેં મારા મોબાઈલથી મારો ભાઈ રાજપાડી હતો તેને કોલ કર્યો, તો તે એ લોકો બધા આવીને પછી અમને પછી મારા ફાધર ને મારા મધર આવેલા, તે લોકો અમને હોસ્પિટલ લઈ આવ્યા. શું કહેતા તેના ભાઈઓ તમારા શાળાઓ તમારી પર હુમલો કર્યો ત્યારે? કશું નહીં, મારતા હતા ખાલી. તમે એક હુમલો કરવાનું કારણ તમને શું લાગી રહ્યું છે? એટલે અમે બંને લવ મેરેજ કરેલા હતા અને એ લોકો માનતા નહોતા, એટલે એ લોકોને એ બાબતે રોષ હશે એવું મને લાગે છે. ભરૂચ જિલ્લાના રાજપારડી પોલીસ સ્ટેશનમાં ગઈકાલે એક મર્ડરનો ગુનો દાખલ થયેલો છે, જેના ફરિયાદી છે હેમંત નરપતભાઈ વસાવા. આ મર્ડરની ખાસિયત એવી છે કે એને આપણે ઓનર કિલિંગ કહેશું. ઓનર કિલિંગમાં ઘટના એવી છે કે એક બહેન છે સરસ્વતીબેન, ડોટર ઓફ શુકલભાઈ વસાવા, કે જે રજવાડી ગામના વતની છે, રાજપારડી પોલીસ સ્ટેશન હદ વિસ્તારમાં પોતે ટીચર તરીકે જંબુસર સરકારી સ્કૂલમાં નોકરી કરે છે અને એમણે 2-3 વર્ષ પહેલાં પ્રેમ લગ્ન કરેલા છે ફરિયાદી શ્રી હેમંત જોડે, એમની જ કમ્યુનિટીના આ હેમંતભાઈ છે. હેમંતભાઈ જાતે GIDCમાં એક લેબ આસિસ્ટન્ટ તરીકે પ્રાઇવેટ કંપનીમાં ફરજ બજાવે છે. આ સરસ્વતી બેને હેમંત જોડે પ્રેમ લગ્ન કર્યા, જે પરિવારને માન્ય નહીં હતું, ગ્રાહ્ય નહીં હતું. આથી વારંવાર સરસ્વતીબેનને સમજાવવામાં આવે છે, પણ બંને હસબન્ડ વાઇફ એકના મેક થતા નથી. આથી વચ્ચે એકાદી બે વખત સમાધાન પણ થયેલું. ત્યાર પછી ફરી વખત આ સરસ્વતીબેન અને હેમંતે કાયદેસર મેરેજ રજિસ્ટ્રેશન કરાવેલું, એટલે કે પતિ પત્ની તરીકે છેલ્લા 3-1 વર્ષથી સાથે રહે છે. 10 દિવસ પહેલાં ફરી વખત ઘરના સભ્યોએ આ વાત સ્વીકારી અને સહમત થયા કે ભાઈ આ તમારું લગ્ન કન્ટિન્યુ રાખો, અમને પરિવારના સભ્યો તરીકે ભાઈઓ અને પેરેન્ટ્સને કોઈ તકલીફ નથી. આવું એક જ્ઞાતિના આગેવાનો જોડે એક સમાધાન કરવામાં આવ્યું. પરંતુ આ ગુનાના બે મુખ્ય આરોપી કે જે સરસ્વતીબેનના સગા ભાઈઓ છે, જેમાં એકનું નામ છે મહેશ શુકલ વસાવા અને બીજાનું નામ છે અતુલ શુકલ વસાવા, આ બંનેએ પ્રીપ્લાન એ પ્રકારનો કરેલો છે કે દિવાળીના વેકેશનમાં તેમની સિસ્ટર સરસ્વતીબેન અને તેમના બનેવી શ્રી હેમંત બંને
વતનમાં બાઇક ઉપર આવવાના છે, આવી એમને અગાઉથી ઇનપુટ હતી. આ બનાવનું સ્થળ છે સારસા ડુંગરની બાજુમાં અંતરિયાળ ગામો આવેલા છે એ વિલેજ રોડ ઉપરનો આ બનાવ છે. અગાઉ નક્કી કર્યા મુજબ આ બંને આરોપી એક કારમાં હથિયાર સાથે આવે છે. હથિયારોમાં પાઇપ અને લાકડીનો ઉપયોગ કરવામાં આવે છે. તેમની પાસે જે અગાઉ ઇનપુટ હતી એ મુજબ સરસ્વતી અને તેમના પતિ બંને એક બાઇક ઉપર જાય છે. પાછળથી આ બંને આરોપી એક કારથી આ બાઇકને ટોક્કર મારવામાં આવે છે. બાઇકને